गुड मॉर्निंग स्टूडेंट, वेलकम टू द न्यू लेक्चर ऑफ डिजाइन ऑफ स्केल स्ट्रक्चर्स। तो यू ऑल आर एट होम इन डीएसएस सब्जेक्ट। तो डीएसएस ना प्रीवियस सेशन के अंदर आपने जो दू के लैप जॉइंट छे हमारे सिंगल शीयर डबल शीयर के रीते कर सके, तो एनो थोड़ो क्विक रिमाइंड करी दी कि अगर ना एग्जांपल में आपने फर्स्ट एग्जांपल जी जो दू ए तुम्हारो सिंगल शीयर नो हतो એટલે કે લેપ જોઈન્ટ નો હતો એની અંદર સિમ્પલી આપણે જે શીયર કેપેસિટી હોય એમાં NN અને NS આવતું હતું। તો NN એટલે કે સિંગલ શીયર ની વેલ્યુ, એટલે કે જો સિંગલ શીયર હોય તો NN is equal to 1 લેતા હતા, ડબલ શીયર હોય તો NS is equal to 1 લેતા હતા। હવે ડબલ શીયર માં આપણે ઘણી વખત કેવા કેસ થતા હતા કે જો તમારો થ્રેડ વાળો પોર્શન કનેક્શન માં ના હોતો હોય, મેં તમને ખાલી એક જ કેસ કીધો હતો કે બટ જોઈન્ટ ની અંદર ડબલ કવર બટ જોઈન્ટ આવે ત્યારે જ આપણે NS ની વેલ્યુ 1 લેવાની, બરોબર, કેમ કે ત્યારે જ તમારો થ્રેડ વાળો પોર્શન કોન્ટેક્ટમાં હોય। જો આપણે ફિગર હું અહીંયા તમને ફરીથી ડ્રો કરીને સમજાવી દઉં છું, સપોઝ આવી રીતે બટ જોઈન્ટ કરેલું છે ડબલ કવર, ઓકે। હવે તમે જે અહીંયા કનેક્શન કરવા માટે બોલ્ટ મારશો તો આ બોલ્ટ જે છે એ અહીંયા પણ ટચમાં આવશે અને અહીંયા પણ ટચમાં આવશે, એટલે કે બે બાજુ એને શીયરનો સામનો કરવો પડશે। આ બોલ્ટ તૂટે કઈ રીતે, તો બે રીતે તૂટે, એક અહીંયાથી પણ તૂટી શકે, એક અહીંયાથી પણ તૂટી શકે। આ થઈ ગયું તમારું બટ જોઈન્ટ ડબલ કવર, ઓકે। તો આની અંદર આ કેસ પર્ટીક્યુલર આ કેસ ની અંદર આપણે LN is equal to 1 લઈએ છીએ અને NS is equal to 1 લઈએ છીએ, ઓકે। આ ડબલ શીયર નો કેસ છે, પણ આ કેસ ની અંદર જ આપણે NN is equal to 1 અને NS is equal to 2 લઈએ છીએ। બાકી જો લેપ જોઈન્ટ હોય અને ડબલ શીયર આવતું હોય, એટલે કે બેક ટુ બેક કનેક્શન ની અંદર, તો એમાં આપણે NN ની વેલ્યુ 2 લઈ લઈએ છીએ અને NS ની વેલ્યુ 0 લઈએ છીએ। NS ની વેલ્યુ 1 ખાલી આ જ કન્ડિશન ની અંદર થશે, એના સિવાય બાકી બધી જગ્યાએ આપણે NN is equal to 1 અથવા NN is equal to 2 લઈએ છીએ, સિંગલ શીયર કે ડબલ શીયર, બરાબર। તો આ થઈ ગયું તમારું બટ જોઈન્ટ ડબલ કવર। તો આજે આપણે આના વિશેનું એક્ઝામ્પલ જ જોવાનું છે। તો આમાં શું ફરક આવે છે બટ જોઈન્ટ ની અંદર અને લેપ જોઈન્ટ ની અંદર એ આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર। તો આપણે એક્ઝામ્પલ ચાલુ કરીએ કે પહેલા તમને થોડી આ ઇન્ફોર્મેશન હતી રહી દીધી, તો તમને આગળનું રિમાઇન્ડ થઈ જાય, ઓકે। તો હવે આપણે એક્ઝામ્પલ સાઈડ જઈશું। તો પહેલા તો મેં તમને કીધું હતું એમ કે તમારે આ જે સમ આપેલો છે એ સમની તમને ડિટેલ્સ આપેલી છે, સમરી આપી છે, એ તમારે 3-4 વખત વાંચવાની ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર સબ્જેક્ટની અંદર। જો ડિઝાઇનના અને કોઈપણ સિવિલના ન્યુમેરિકલ સબ્જેક્ટ માટે યુ હેવ ટુ રીડ ધ સમરી 2 or 3 ટાઈમ્સ, દેન આફ્ટર યુ વિલ ગેટ વોટ યુ નીડ એન્ડ વોટ યુ હેવ, એટલે કે 3-4 વખત વાંચ્યા પછી તમને ખબર પડશે કે કઈ વસ્તુ જરૂરી છે આપણા માટે અને કઈ વસ્તુ આપણે મેળવવાની છે અને આપણને કઈ વસ્તુ આપેલી છે, બરાબર। જે વસ્તુ આપણી પાસે ડિટેલ અવેલેબલ હોય એને સ્ટ્રોંગ રીતે એક વખત રીડ કરી લેવાની, તો તમને ખ્યાલ આવશે। તો આપણે જોઈએ એક્ઝામ્પલમાં, અ સિંગલ વોલ્ટેડ ડબલ કવર બટ જોઈન્ટ, જો તમારું હાઈલાઇટ હું જે અંડરલાઇટ કરું ત્યાં કહું જોઈએ ડબલ કવર બટ જોઈન્ટ, પહેલી ડિટેલ આપણને આ પડી, ઇઝ યુઝ ટુ કનેક્ટ 2 પ્લેટ્સ ઓફ 6 mm થિકનેસ, 6 mm ની 2 પ્લેટને કનેક્ટ કરવા માટે યુઝ થાય છે, બરાબર। પ્લેટની થિકનેસ 6 mm, કેટલી પ્લેટ, તો કે 2 પ્લેટ, બરાબર। હવે આપણને એટલી વસ્તુ ખબર પડી ગયું કે ડબલ કવર બટ જોઈન્ટ, તો તમારામાં ફિગર જે મેં અહીંયા ડ્રો કરી હતી હમણાં ડબલ કવર બટ જોઈન્ટની, એ ઇમેજિન થવાની ચાલુ થઈ ગઈ હતી। યુ હેવ ટુ ઇમેજિન કે હવે ડબલ કવર બટ જોઈન્ટ છે તેનું જોઈન્ટ કનેક્શન કેવી રીતે થશે અને 2 કવર કેવી રીતે આવશે, NN અને NS ની વેલ્યુ શું આવશે, આટલું તો તમારા માઇન્ડમાં સ્ટ્રાઇક થવું જો થઈ જવું જોઈએ ડબલ કવર બટ જોઈન્ટ જોઈએ, બરાબર। કન્સિડરિંગ ધ બોલ્ટ્સ ઓફ 20 mm ડાયામીટર, 20 mm ના બોલ્ટ આપણે કન્સિડર કર્યા છે, એન્ડ એટ 50 mm પીચ, એટલે કે તમારી જે પીચ જે છે 50 mm છે, એટલે કે બે બોલ્ટના સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ 50 mm છે। જો પીચ તમે ઘણી વખત જોવો છો કે આપણે આવે છે, તો પીચ એ બીજું કંઈ નહીં, સપોઝ આ બોલ્ટ છે તમારો, બરાબર, તો આના સેન્ટર પાર્ટથી આના સેન્ટર પાર્ટ સુધીનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, એટલે કે બે બોલ્ટ વચ્ચેનું સેન્ટર ટુ સેન્ટર હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, એને આપણે પીચ કહીએ છીએ, બરાબર। આ થઈ ગયું તમારું પીચ, એક બોલ્ટ અહીંયા હોય અને એક બોલ્ટ અહીંયા હોય,
तो आ थी आटला वच्चे नु जे डिस्टेंस छे आटलू एने आपणे पिच कहीए छीए बराबर। तो ए पिच तमने आपी दीधी छे 50 mm अने बोल्ट नो डायमीटर आपी दीधो छे 20 mm। कैलक्युलेट द एफिशिएंसी ऑफ जॉइंट, आपणे जो एफिशिएंसी ऑफ जॉइंट फाइंड करवानुं कीधुं छे बराबर। आ इम्पोर्टेंट छे के तमारे शुं फाइंड करवुं छे एग्जांपल नी अंदर। यूज 410 मेगापास्कल प्लेट्स एंड ग्रेड 416 बोल्ट। जो प्लेट नी जे स्ट्रेंथ छे ए 410 छे अने ग्रेड छे बोल्ट नो ए 4.6 छे। ग्रेड 4.6 उपर थी आपणा माइंड में स्ट्राइक थई जवुं जोईए के बोल्ट नी जे अल्टीमेट टेन्साइल स्ट्रेंथ छे केटली हशे, 400 न्यूटन पर एमएम स्क्वायर जेटली हशे। अने प्लेट नी जे स्ट्रेंथ छे केटली हशे, एफयू 410 मेगापास्कल जेटली हशे। तो आ एग्जांपल नी अंदर थी आटलू आपणे एक्सट्रेक्ट करी शकीए बराबर। હવે જો ઘણી વખત તમને આવી રીતે ડિઝાઇન તમે કરો બોલ્ટેડ કનેક્શન એવું નહીં કીધું હોય, તમને આવું કીધું હશે, તો આ સેકન્ડ ટાઈમ છે કે તમને આવી રીતે પણ બોલ્ટેડ ના એક્ઝામ્પલ પૂછી શકે છે એફિશિયન્સી ઓફ જોઈન્ટ। આપણે તો બટ કયા પકડવાના, આ પકડવાના ડબલ કવર બટ જોઈન્ટ, સિંગલ કવર બટ જોઈન્ટ, લેપ જોઈન્ટ, બટ જોઈન્ટ, આવું બધું તમે ફાઇન્ડ કરો એક્ઝામ્પલ ની અંદર, એટલે તમારે સમજી જવાનું કે બોલ્ટેડ કનેક્શન નું એક્ઝામ્પલ પૂછાયો છે। હવે આપણે સોલ્યુશન બધું આગળ જઈએ। સૌથી પહેલા તો ડાયામીટર ઓફ બોલ્ટ, ડાયામીટર ઓફ બોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 20 mm। હવે આપણે 20 mm માટે ક્લિયરન્સ આપણને ખબર છે કે આપણે 2 mm જેટલું ક્લિયરન્સ આપીએ છીએ, ધેરફોર DU ઇઝ ઇક્વલ ટુ 20 + 2 ઇઝ ઇક્વલ ટુ 22 mm બરાબર। આ ડાયામીટર ઓફ બોલ્ટ આ D અને આ તમારું DU, DO કો DH કો ગમે તે હોય ચાલે। DO નો યુઝ કઈ જગ્યાએ થાય છે આપણને ખબર હોવી જોઈએ, એન્ડ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે 1.7 DH અથવા DO। તો 1.7 ને આપણે 22 વડે મલ્ટીપ્લાય કરીશું તો આપણને એન્ડ ડિસ્ટન્સ જે પ્લેટ થી બોલ્ટ વચ્ચેનું અંતર છે એ મળી જશે બરાબર। એના માટે આ સ્ટેપ આપણે કરી લઈએ। હવે આપણને ખબર છે કે ડબલ કવર બટ જોઈન્ટ છે, તો આપણને એટલી ખબર જ છે ડાયરેક્ટલી કે એ જે છે એ બોલ્ટ ઇન ડબલ શીયર છે, તો બોલ્ટ્સ આર ઇન ડબલ શીયર। તમારા જે બોલ્ટ છે એ ડબલ શીયરમાં છે એ તમને રકમ ઉપરથી ખબર પડી ગઈ, કેમ કે તમે વાંચ્યું ડબલ કવર બટ જોઈન્ટ, તો ડબલ કવર બટ જોઈન્ટની ફિગર ઉપરથી તમને ખબર છે કે બોલ્ટ ડબલ શીયરમાં હોય। ઓકે, આટલી ડિટેલ પહેલાં લખી દેવાની આ એક્ઝામ્પલની અંદર। એના પછી જે છે આપણે શીયર કેપેસિટી ઓફ બોલ્ટ ફાઇન્ડ કરવાનું, જે સ્ટેપ છે એ કરવાના છે આપણા, પર થોડોક ડિફરન્સ પડે છે। તમારું સ્ટેપ નંબર 1 ફાઇન્ડ શીયર કેપેસિટી, શીયર કેપેસિટી કે જગ્યાએ ફાઇન્ડ કરાય IS 800 પેજ નંબર 75 ઉપર ક્લોઝ નંબર 10.3.3 બરાબર। તમે આનો યુઝ કરીને ફાઇન્ડ કરી શકો, પણ એ ફાઇન્ડ કરતા પહેલા તમારે બાકીમાંથી બધી એની ડિટેલ ફાઇન્ડ કરી નાખવાની। તમને હવે તો ઇઝીલી ખબર છે કે એ પેજ ઉપરના એક્ઝામ્પલ ઉપરથી કે તમારે NN ની વેલ્યુ જોશે, NS ની વેલ્યુ જોશે, ANB ની વેલ્યુ જોશે, ASB ની વેલ્યુ જોશે, તો આ બધી વેલ્યુ આપણે સાઈડમાં ફાઇન્ડ કરી રાખવાની બરાબર। હવે જો 4.6 ગ્રેડના બોલ્ટ માટે FU ઇઝ ઇક્વલ ટુ 400 થાય એ આપણને ખબર છે બરાબર। FU ઇઝ ઇક્વલ ટુ 400 ન્યૂટન પર mm સ્ક્વેર, ડબલ શિયર થઈ ગયું સમજી શકાય। એ જે છે એ નેટ એરિયાની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ છીએ, તો નેટ એરિયાની વેલ્યુ થશે તમારી પાઈ બાય 4 ઇન્ટુ ડી સ્ક્વેર જેટલી, પાઈ બાય 4 ઇન્ટુ ડી એટલે 20 નો સ્ક્વેર। આ તમે કેલ્સીની અંદર કેલ્ક્યુલેશન કરશો એટલે તમારો ANB નો આન્સર આવશે 245 mm સ્ક્વેર, અને આની અંદર જો ASB ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય આપણે અહીંયા સાઈડમાં તમને કરીને બતાવી દઉં છું, ASB ની વેલ્યુ 0.78 pi by 4 d square બરાબર, જે આ આન્સર આવ્યો એનો મલ્ટીપ્લાય
0.78 કરી નાખો તો 45.78 તો તમને ASD ની વેલ્યુ મળી જશે 314.15। ओके तो एएनबी અને એએસબી ની વેલ્યુ મળી ગઈ 314.15 245 એમએમ સ્ક્વેર એફયુ ની વેલ્યુ 400 આટલી વેલ્યુ મળી ગયા પછી તમે તમારું સ્ટેપ 1 ક્લિયર કરી શકો। ઓકે સ્ટેપ 1 તમારે ચાલુ કરી શકો પાર્ટ ધ શેર કેપેસિટી। તો હવે આપણે એ સ્ટેપ બાજુ જઈશું। VDSB is equal to VNSB upon gamma MB। એમાંથી VNSB નું ઇક્વેશન આપણી પાસે હતું FU upon root 3 NN into ANB plus NS into ASB। ઓકે FU આપણે 400 લાયા હતા 400 upon root 3 ANN 1 ANB ની વેલ્યુ તમારી પાસે હતી 245 mm square plus NS की वैल्यू 1 इनटू 314.15। जो पहला आपने को मल्टीप्लिकेशन करो પછી આપણે નો મલ્ટીપ્લિકેશન પછી સબટ્રેક્શન કરવાનો પછી એને મલ્ટીપ્લાય બાય 400 કરવાના અને પછી છેલ્લે લાસ્ટ માં ડિવાઇડ બાય √3 કરવાનો। આટલું કરશો એટલે તમને એનો ટોટલ આન્સર મળશે 129.13 કિલો ન્યૂટન। 129.13 કિલો ન્યૂટન VNSB। ओके 129 इनटू 1.3 તમને એનો ટોટલ આન્સર મળ્યો। હવે એના પછી VDSB ની વેલ્યુ તમને ઈઝીલી મળી જાય। VDSB is equal to 129.13 upon 1.25। 1.25 ગામા એમ ની વેલ્યુ છે। તમે IS800 ની અંદર પેજ નંબર 30 ઉપરથી આ વેલ્યુ લઈ શકો છો। upon 1.25 કરશો એટલે 103.30 કિલો ન્યૂટન જેટલું તમને મળશે। બરાબર આ તમારું પહેલું રિઝલ્ટ છે અને આન્સર એ કહી દેવાનો। બરાબર આ વેલ્યુ અત્યારે તમારે ધ્યાનમાં રાખવાની છે VDSB ની। બરાબર હવે આપણે સેકન્ડ સ્ટેપ બાજુ જઈશું બેરિંગ કેપેસિટી ઉપરથી। પણ બેરિંગ કેપેસિટી માં આપણને ખબર છે કે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તો KB D T FU થિકનેસ ની જરૂર પડશે। તો હવે થિકનેસ આમાં આપી છે આપણને 6 mm પણ બીજી કોઈ થિકનેસ આપી નથી આપણને 6 mm ની બે પ્લેટો છે એટલું જ કીધેલું છે। તો આપણે કવર પ્લેટ ની થિકનેસ બી જોશે ને કે કવર પ્લેટ ની થિકનેસ કેટલી છે કેમ કે કનેક્શન છે ને ઉપર ડિપેન્ડ કરે કે કઈ કઈ પ્લેટ એનામાં છે। બેરિંગ કેપેસિટી પ્લેટ ઉપર ડિપેન્ડ કરતી હોય છે એટલે આપણને પ્લેટ ની કેપેસિટી અને પ્લેટ ની થિકનેસ ખબર હોવી જોઈએ। તો એના માટે આપણે થિકનેસ ઓફ કવર પ્લેટ આપણે એઝ્યુમ કરવી પડશે અને એનો ક્રાઇટેરિયા જે છે એ આ પ્રમાણે છે। થિકનેસ ઓફ કવર પ્લેટ thickness of cover plate should be greater than 5/8 into t। હવે જો 5/8 તમને thickness 6 ની આપેલી છે। બરાબર તમે જે કનેક્શન કરો છો એની thickness તમને 6 ની આપેલી છે એટલે should be greater than આ કેલ્ક્યુલેશન કરશો 6 into 5 30 divided by 8 તો 3.75 mm આન્સર મળશે। એટલે કે તમારી કવર પ્લેટ ની થિકનેસ ગ્રેટ શુડ બી ગ્રેટર ધેન 3.75 mm હોવી જોઈએ। બરાબર ધેરફોર એઝ્યુમ હવે રાઉન્ડ ફિગર તો mm માં છે એટલે પોઈન્ટ ની કોઈ જરૂર નથી રાઉન્ડ ફિગર માં આપણે જઈ શકીએ છીએ। એઝ્યુમ થિકનેસ ઓફ કવર પ્લેટ ઇઝ ઇક્વલ ટુ 4 mm। ઓકે કવર પ્લેટ ની થિકનેસ આપણે 4 mm એઝ્યુમ કરી લીધી હવે। તો હવે આપણી પાસે 6 mm ની બે પ્લેટ છે અને થિકનેસ જે છે એ 4 mm છે। બરાબર કવર પ્લેટ ની તો થિકનેસ ઓફ પ્લેટ ઇઝ ઇક્વલ ટુ 6 mm અને થિકનેસ ઓફ ટુ કવર પ્લેટ 4 + 4 ઇઝ ઇક્વલ ટુ 8 mm। જો 8 mm 6 mm હવે આ બંનેમાંથી જે થિનર હોય એ આપણે પસંદ કરવાની તો આપણે જે ગવર્ન થશે એ 6 mm ઉપર આપણે બેરિંગ કેપેસિટી ફાઇન્ડ કરીશું। બરાબર આના ઉપર આપણે બેરિંગ કેપેસિટી ફાઇન્ડ કરીશું એ આપણે ફાઇનલ થઈ ગયું। હવે એના પછી સ્ટેપ નંબર 2 ઉપર જઈશું। બેરિંગ કેપેસિટી
ઓફ બેરિંગ કેપેસિટી માટે આપણને ખબર છે VDPB VNTB upon gamma MB. ઓકે તો VNTB ની વેલ્યુ તમને ખબર છે ક્યાંથી મળે KB into D 2.5 KB into D into T into FU. FU તમને ખબર છે થિકનેસ હવે તમે 6 mm લેવાના છો તમને નક્કી થઈ ગયું છે D તમારી પાસે છે 20 mm KB ની વેલ્યુ તમે ચાર વેલ્યુ જે ફાઇન્ડ કરતા છે એમાંથી ફાઇન્ડ કરવાની છે E upon 3DU P upon 3DU minus 0.25 FUB upon FU and 1 આ ચાર માંથી હવે E ની વેલ્યુ ભી તમને ખબર છે એન્ડ ડિસ્ટન્સ 1.7 into DH અથવા DU એટલે કે એ કરશો એટલે તમને E મળી જશે P upon 3DU minus 0.25 ની વેલ્યુ મળે FUB for bolt 400 અને નીચે 410 અને 1 આ ચાર માંથી જે સૌથી નાની હોય એ વેલ્યુ તમે તમારી રીતે ફાઇન્ડ કરી શકો છો એટલે તમારે ફાઇન્ડ કરવાની જરૂર નથી તો જે લાસ્ટ જે એની વેલ્યુ છે KB એ આપણા કિસ્સાની અંદર 0.507 આવે છે આ 507 જે વેલ્યુ છે એને આમાં મૂકી દો તો VNPB ટોટલ જે થશે તમારું VNPB 2.5 KB 0.507 into D 20 T 6 અને તમારો FU 400 અથવા તમે જો પ્લેટ માટે ફાઇન્ડ કરો છો તો જે FU ની વેલ્યુ જે થશે તમારી 410 થશે બરાબર તો આટલાનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને કંઈક આન્સર મળી જશે VNPB નો એટલે કે તમારી નોમિનલ જે બેરિંગ કેપેસિટી છે એનો 60.84 કિલોન્યુટન VNPB therefore VDPB is equal to VNPB upon gamma MB NPB 60.84 upon 1.25 so 60.84 upon 1.25 કરશો એટલે તમને મળશે 48.67 કિલો ન્યૂટન 48.67 એટલે 48.67 કિલો ન્યૂટન તો આ તમારો થઈ ગયો આન્સર B બરાબર હવે જો આપણે નોર્મલ કેસ હોય તો અહીંયા સ્ટોપ થઈ જાય અને A અને B ને કમ્પેર કરીને જે નાની હોય તે ડિઝાઇન કેપેસિટી તરીકે લઈ લે પણ આપણે એફિશિયન્સી ઓફ જોઈન્ટ ફાઇન્ડ કરવાની છે એટલે હવે આપણે ટેન્શન ફોર્સ પણ ફાઇન્ડ કરવો પડશે તો સ્ટુડન્ટ્સ તો આની અંદર ફરક ક્યાં પડ્યો તો સૌથી પહેલા NN અને NS ની વેલ્યુ બરાબર ડબલ દ્વાર બટ જોઈન્ટ હતું એટલે સેકન્ડ ફરક તમારો ક્યાં પડ્યો થિકનેસ ઓફ કવર પ્લેટ નહોતી આપી તો બટ જોઈન્ટના કિસ્સામાં આ તમારે આપેલું છે તમારા આઈસ કોડ ની અંદર કે થિકનેસ ઓફ કવર પ્લેટ શુડ બી ગ્રેટર ધેન 5.5/8 × T તો થિકનેસ તમારી જે પ્લેટ ની હતી 6 હતી તો 6 mm ની પ્લેટ માટે ઓછામાં ઓછું 3.75 mm ની કવર પ્લેટ જોઈએ આપણે એની રાઉન્ડ ફિગર લઈ લીધી 4 mm બરાબર હવે થિકનેસ આપણે કયા ઉપર કઈ પ્લેટ ઉપર આપણે બેરિંગ કેપેસિટી ફાઇન્ડ કરવી તો જો થિકનેસ ઓફ હવે જો આ 6+6 કેમ નથી ગયું કેમ કે તમારું બટ જોઈન્ટ જે છે ને એ સામસામે આવે તો આ 6 mm જ રહેતું હોય જો એકબીજાને ઉપર થતું હોય અને પછી આપણે કરેક્શન કરવાનું હોય તો 12 mm કરે પણ આ તો 6 mm અને 6 mm એકબીજાની સામે સામે રહે છે એટલે આપણે એને પ્લસ કરવાની જરૂર રહેતી નથી પણ કવર પ્લેટ શું થાય છે એક કવર પ્લેટ 4 mm ની ઉપર અને એક કવર પ્લેટ 4 mm ની નીચે એટલે આ 4 mm પ્લસ 4 mm આપણે કરવું પડે છે એટલે ટોટલ 8 mm તો કવર પ્લેટ ટોટલ 8 mm ની અને જે તમારી ઓરિજિનલ પ્લેટ છે જેને કનેક્ટ કરવાની છે 6 mm તો 6 mm વાળી વધી વધારે પતલી થઈ વધારે થીનર થઈ તો એના ઉપર આપણે બેરિંગ કેપેસિટી ફાઇન્ડ કરવાનું VDPB VNPB upon gamma MB VNPB ની વેલ્યુ 2.5 KB into D into T into FU હવે એમાંથી KB ની વેલ્યુ E upon 3DU P upon 3DU minus 0.25 FU upon FU FUB upon FU અને 1 આ ચાર માંથી જે સૌથી નાની હોય તે એટલે આપણને KB ની વેલ્યુ મળી 0.507 એ વસ્તુ મેં VNPB ના ઇક્વેશનમાં મૂકી દીધી VDPB is equal to VNPB upon gamma MB આટલું કર્યું એટલે VDPB ની વેલ્યુ મળી ગઈ મને 48.67 કિલોમીટર તો સ્ટુડન્ટ તો આ લેક્ચર ની અંદર આપણે આ બે સ્ટેપ જોયા હવે ફર્ધર નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે એની ટેન્શન કેપેસિટી જોઈશું અને પછી એની એફિશિયન્સી ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીશું નેક્સ્ટ લેક્ચર ની અંદર તો સ્ટુડન્ટ થેન્ક યુ ફોર વોચિંગ